માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સેન્ટ્રલ ટેક્સટાઇલ મિનિસ્ટર સાથે વાત કરી છે આ વાતમાં માનવ મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના કપાસ સીસીઆઈ મારફત ખૂબ જ ઝડપથી ખરીદવામાં આવે ખેડૂતોનો જે માલ છે એ ઝડપથી કેન્દ્ર ઉપરથી સીસીઆઈ ખરીદે અને ખેડૂતને એમના કપાસના ઉત્પાદનનું સારો ભાવ ટેકાના ભાવે મળે એ બાબતમાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવા માટે સેન્ટ્રલ ટેક્સટાઇલ મિનિસ્ટરને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રજૂઆત કરી છે આપ જાણો છો તેમ ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મોટા પાયે કપાસની ખેતી કરવામાં આવે છે અત્યારે બસ માર્કેટિંગ યાર્ડના માધ્યમથી અને ન્યૂનતમ ભાવે એટલે કે ટેકાના ભાવે સીસીઆઈમાં પણ વેચી રહ્યા છે પરંતુ સીસીઆઈમાં હજુ ઝડપી કાર્યવાહી થાય વધુમાં વધુ કપાસ ખેડૂતોના ઝડપથી સીસીઆઈના કેન્દ્રો મારફત ખરીદવામાં આવે અને ખેડૂતોને કપાસનું ખૂબ જ સારો અને પોષણક્ષમ ભાવ મળે એના માટે આજે મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય ટેક્સટાઇલ મિનિસ્ટરને ઝડપથી કાર્યવાહી કરવાને માટે વાત કરી છે અને અનુરોધ કર્યો છે ગઈકાલે ભારતના નાણાં શ્રી દ્વારા એમએસએમી મારફ માટે એક ખૂબ જ સારો પેકેજ ફાઇનાન્શિયલ સ્ટિમ્યુલસનું પેકેજ એનાઉન્સ કરવામાં આવેલ આપ જાણો છો તેમ ગુજરાત એમએસએમઇનો ગઢ માનવામાં આવે છે ગુજરાત એમએસએમઇનો હબ છે આ પૂરતું સીમિત નહીં પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં આ યુનિટ્સ કાર્યરત છે કરોડો લોકોને રોજગારી પણ આપણા આ લાખો એમએસએમઈના માધ્યમથી મળે છે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી મંત્રી દ્વારા ભારત સરકાર દ્વારા જે પેકેજ અનાઉન્સ કરવામાં આવ્યો છે એને માન્ય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આવકાર્યું છે અને એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાતનું એમએસએમઇ સેક્ટર વધુ મજબૂત અને તાકતવર બનીને બહાર આવશે ગુજરાતના એમએસએમઇ દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે એનું વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી દેશના અલગ અલગ રાજ્યોને ગુજરાતની એમએસએમઇ દ્વારા જરૂરી પ્રોડક્ટ્સ પૂરું પાડવામાં આવે છે એટલું જ નહીં ઘણા એમએસએમઇ આપણા એવા છે જે વિદેશોમાં પણ ઉત્તમ લાભ ગુજરાતના લાખો એમએસએમઇ યુનિટ્સને મળશે તેવી આશા અને અપેક્ષા અને સંભાવના છે અને એટલા માટે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય નાણાં મંત્રીશ્રીનો આભાર પણ માન્યું છે અને આ પેકેજને ગુજરાત વતી આવકાર્યું પણ છે ટ્રેનોની બાબતમાં ગઈકાલે એટલે કે તેરમી મે મધ્યરાત્રિ સુધીમાં કુલ ત્રણસો બે ટ્રેન ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યોમાં જવા માટે શ્રમિકો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી હતી તેરમી મે મધ્યરાત્રિ સુધીમાં કુલ ત્રણસો બે ટ્રેનોના માધ્યમથી ત્રણ લાખ પંચાણું હજાર જેટલા મજૂરોને સકુશળ સુવ્યવસ્થા સાથે બિહાર યુપી છત્તીસગઢ ઝારખંડ ઓડિશા અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા છે ત્રણસો બે ટ્રેનો જે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં ચાલી ગુજરાતમાંથી બહાર જવા માટે એ પૈકી યુપી જવા માટે સૌથી વધારે બસો ચાર ટ્રેન રવાના થઈ છે બિહાર જવા માટે ચોત્રીસ ટ્રેન રવાના કરવામાં આવી છે ઓડિશા જવા માટે ત્રીસ ટ્રેનો રવાના કરવામાં આવી છે મધ્યપ્રદેશ જવા માટે વીસ ટ્રેનો રવાના કરવામાં આવી છે ઝારખંડ જવા માટે આઠ ટ્રેન રવાના કરવામાં આવી છે છત્તીસગઢ જવા માટે ત્રણ ટ્રેનો રવાના કરવામાં આવી છે અને ઉત્તરાખંડ જવા માટે બે ટ્રેન રવાના કરવામાં આવી છે આજે દિવસ દરમિયાન કુલ સુડતાલીસ ટ્રેનોના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ અને બહેનોને એમના પોતાના વતનમાં મોકલવા માટેની કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે તે પૈકી સુડતાલીસ ટ્રેનો જે આજે ચલાવવામાં આવશે એ પૈકી સડત્રીસ ટ્રેનો ઉત્તર પ્રદેશ માટે રવાના થશે ચાર ટ્રેન બિહાર જવા માટે રવાના થશે બે ટ્રેન ઓડિશા જવા માટે રવાના થશે અને છત્તીસગઢ એક એક ટ્રેન રવાના થશે એટલે આજે જે સુડતાલીસ ટ્રેન ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી રવાના થશે તે પૈકી સડત્રીસ ટ્રેનો ઉત્તર પ્રદેશ જવા માટે ચાર ટ્રેન બિહાર જવા માટે બે ટ્રેન ઓડિશા જવા માટે અને છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ જવા માટે એક એક ટ્રેન રવાના કરવામાં આવશે તે પૈકી સુરત શહેરમાંથી પંદર ટ્રેન આજે રવાના થશે અમદાવાદમાંથી અગિયાર ટ્રેનો રવાના થશે રાજકોટમાંથી પાંચ ટ્રેનો રવાના થશે ભરૂચ ગાંધીધામ અને વાપીમાંથી બબ્બે ટ્રેનો રવાના થશે અને અન્ય શહેરોમાંથી એક એક ટ્રેન રવાના થઈને એમ કુલ સુડતાલીસ ટ્રેનોનું આયોજન આજે કરવામાં આવેલ છે જે શહેરોમાંથી મોટાભાગે આજે ટ્રેન રવાના થશે એ પૈકી સુરતમાંથી પંદર અમદાવાદમાંથી અગિયાર રાજકોટમાંથી પાંચ અને ભરૂચ ગાંધીધામ અને વાપીમાંથી બબ્બે ટ્રેન રવાના થશે આજે જે ટ્રેન રવાના થાય છે એ જાય છે એ મારફત પંચોતેર હજાર બસો જેટલા વધારાના શ્રમિકો મજૂરો પરપ્રાંતિઓને આજે રવાના કરવામાં આવશે ગઈકાલે મધ્યરાત્રિ સુધી એટલે કે તેરમી મહિના મધ્યરાત્રિ સુધીમાં ત્રણ લાખ પંચાણું હજાર શ્રમિકો અગાઉ રવાના થયા છે અને આજે મધ્યરાત્રિ સુધીમાં જે પંચોતેર હજાર જેટલા શ્રમિકો રવાના થાય છે એ બંને આંકડો ભેગો કરીએ સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રિ સુધીમાં એટલે કે ચૌદમી મેના મધ્યરાત્રિ સુધીમાં ચાર લાખ સિત્તેર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ બહેનો ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા ઝારખંડ મધ્યપ્રદેશ અને ભારતના અન્ય રાજ્યોમાં જવા માટે ચૌદમી તારીખે મધ્યરાત્રિ સુધીમાં ચાર લાખ સિત્તેર હજાર જેટલા લોકો રવાના થઈ જશે રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રીશ્રી તરફથી તમામ કલેક્ટરોને આ બાબતમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે જ્યાં સુધી શ્રમિકોની ઈચ્છા એમના વતનમાં એમના કુટુંબીજનોને મળવા માટેની એકવાર આશ્વસ્ત થવા માટેની છે ત્યારે એમને વતનમાં મોકલવા માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરશે અને આપને જણાવતા મને સુખ અને આનંદ થાય છે કે સમગ્ર દેશમાં જે ટ્રેનો ચલાવવામાં આવી છે એમાં સૌથી વધારે ટ્રેનો અને જે શ્રમિકોનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું છે એમાં સૌથી વધારે ટ્રાન્સપોર્ટેશન આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલ છે મને એવી ખાતરી છે કે ગુજરાત જેવું પ્રગતિશીલ ગુજરાત જેવું ઔદ્યોગિક રાજ્ય જે જેનું યોગદાન દેશની જીડીપીમાં ખૂબ જ મોટું છે પાંચ ટકાની વસ્તી હોવા છતાં ગુજરાતનું સાત ટકા યોગદાન જીડીપીમાં છે ત્યારે ફરીથી આ લોકો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈને પરત ઉદ્યોગ ધંધા તરફ આવશે એવી પણ અમારી અપેક્ષા છે ઘઉં અને તુવેર આ બે અન્નની ખરીદી સિવિલ સપ્લાયઝના મારફત શરૂ કરવામાં આવી હતી માનની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી અને તંત્રને સૂચના પણ આપી હતી કે ઘઉંનો જે વેચાણ છે એ સત્યાવીસ ચારથી શરૂ કરવામાં આવશે અત્યારે સિવિલ સપ્લાય દ્વારા કુલ તેર હજાર સાતસો બાવીસ મેટ્રિક ટન ઘઉંની ખરીદી સત્યાવીસ ચારથી અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે અને છવ્વીસ કરોડ બેતાલીસ લાખની આ ખરીદી છે જે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન દ્વારા એમના એફસીઆઈના ગોડાઉન ઉપરથી કરવામાં આવેલ છે એ જ રીતે તુવેર એની પણ ખરીદી પહેલી મેથી શરૂ કરવામાં આવી છે અને પહેલી મેથી લઈને અત્યાર સુધીમાં ત્રણ હજાર ત્રણસો મેટ્રિક ટન તુવેરની ખરીદી સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે જેની કિંમત આશરે વીસ કરોડ થવા જાય છે ચણા અને રાયડા એ ગુજકો માસોલ દ્વારા ખરીદવાનો રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો હતો અને પહેલી મેથી ગુચકો માસોલના કેન્દ્રો ઉપરથી ચણા અને રાયડાની ખરીદી ખેડૂત પાસેથી શરૂ કરવામાં આવી હતી પહેલી મેથી અત્યાર સુધીમાં ગુચકો માસુલના કેન્દ્રો દ્વારા રાજ્ય સરકાર તરફથી જે ખરીદી ચણાની શરૂ કરવામાં આવી એમાં અત્યાર સુધીમાં ચોવીસ હજાર ત્રણસો સિત્તેર મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે અને આ ચોવીસ હજાર ત્રણસો સિત્તેર મેટ્રિક ટન ચણાની ખરીદી એકસો ઓગણીસ કરોડના ખર્ચે કરવામાં આવી છે એ જ રીતે રાયડાની ખરીદી પણ ગુજકો માસુલ દ્વારા પહેલી મેથી શરૂ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં રાજ્ય સરકાર વતી ગુજકો માસુલ દ્વારા ત્રણ હજાર સાતસો સત્તાવન મેટ્રિક ટન રાયડાની ખરીદી કરવામાં આવી છે અને એ ખરીદીની કિંમત લગભગ સત્તર કરોડ રૂપિયા થવા જાય છે ચણા અને રાયડાની ખરીદી હોય કે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત ડાયરેક્ટ સેલ કરી શકે ખેડૂતને ખૂબ જ સારો પોષણક્ષમ ભાવ લોકડાઉનની સ્થિતિમાં પણ મળતા રહે એના માટે રાજ્ય સરકારે તમામ કાર્યવાહી કરી છે માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો આજે એકસો સત્યાવીસ જેટલા માર્કેટિંગ યાર્ડ ચાલુ છે અને એમાં અત્યાર સુધીમાં લગભગ ચાલીસ લાખ ક્વિન્ટલ અનાજની ખરીદી માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી છે એમાં પણ ખેડૂતને ખૂબ સારો ભાવ મળી રહ્યો છે અત્યાર સુધીમાં લગભગ તેર લાખ ક્વિન્ટલ ઘઉંની ખરીદી અને વેચાણ માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે લગભગ સાડા નવ લાખ ક્વિન્ટલ એરંડાનું વેચાણ માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે બે લાખ ક્વિન્ટલ રાયડાનું વેચાણ માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે લગભગ એક લાખ સાઈઠ હજાર ક્વિન્ટલ ચણાનું વેચાણ માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે લગભગ એક લાખ નેવું હજાર ક્વિન્ટલ કપાસનું વેચાણ માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે બયાસી હજાર ક્વિન્ટલ મગફળીનું વેચાણ માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે અને હજાર ચારસો બેતાલીસ ક્વિન્ટલ તમાકુનું વેચાણ પણ માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પંદરમી એપ્રિલથી માર્કેટિંગ યાર્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એસએમએસના મારફતથી પહેલાં ખેડૂતને જાણ કરવામાં આવે ખેડૂત મંડીમાં આવે ટ્રેક્ટરમાંથી માલ ઉતારવામાં ના આવે માત્ર સેમ્પલ લઈને જાય અને એ પ્રમાણે હરાજીની પ્રક્રિયા સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સાથે થાય આ કામગીરી પંદરમીથી વીસ એપ્રિલની વચ્ચે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તબક્કાવાર શરૂ કરવામાં આવી અને અત્યાર સુધીમાં ચાલીસ લાખ ક્વિન્ટલ અનાજની બીજી જણસની ખરીદી માર્કેટિંગ યાર્ડ મારફત થઈ છે જેમ મેં આપને બતાવ્યું એ રીતે ઘઉં અને તુવેરની સિવિલ સપ્લાઈઝ મારફત અને ચણા અને રાયડાની ગુજકો માસોલ મારફત રાજ્ય સરકાર દ્વારા જે ખરીદી થઈ છે એનાથી લોકડાઉનની સ્થિતિમાં પણ ગુજરાતના ખેડૂતોને ધરતીપુત્રોને ખૂબ જ સારો ભાવ એમના ઉપજનો મળેલ છે જે રાજ્ય સરકાર માટે ખૂબ જ સુખ અને સંતોષની બાબત છે ધન્યવાદ